Good morning, all students. Let's we are learn to Gujarati. Let's look at page number 25. Page number 25 ઉપર પાઠ નંબર 3 આડું અવળું તો એમની એક સરસ મજાની કવિતા આપેલી છે જેને ગાઈએ અને સમજીએ. અલ્લડ એવો અલેલ ટપ્પુ ફરતો ઘરમાં અક્કડ રંગે કાગળ લઈને બંદા ચિત્રે બધું ફકડ નાની નાની નાળિયેરીને મોટા એના ફળ એમાં તો એ ભરવા મથે મીઠું મીઠું જળ મોટા મોટા મોર દોરે નાની નાની ઢેલ મોટા મોટા કાનવાળું સંસલું કરતું ખેલ સંસલાના પૂછડામાં પીછા દોરે એ ભૂલકડ બહેનની પેટી લઈને ચિત્રે બધું ફકડ. અહીંયા આપણને કવિતામાં ટપુ કઈ રીતે ચિત્ર દોરે છે અને એ કેવા હોય છે એની વાત કરવામાં આવી છે. તો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. કવિતામાંથી રંગીન અક્ષરોવાળા શબ્દો નીચે લખો અને વાંચો. અહીંયા આપણને જે પિંક કલરના શબ્દો આપેલા છે એ અહીં લખવાના છે અને વાંચવાના છે. પ્રશ્ન નંબર 3. કવિતા એક વખત ફરીથી વાંચી તેમાંથી ટપુ કેવા ચિત્રો ઓળખી રાઇટની નિશાની કરો. અહીંયા આપણને જેટલા પણ ચિત્રો આપેલા છે એમાંથી ટપુ કેવા ચિત્રો દોરે છે તેનામાં રાઇટની નિશાની કરવાની છે. તો એક ગાયનું ચિત્ર દોરતો નથી, કૂતરાનું પણ દોરતો નથી, નાળિયેરી દોરે છે તો તેનામાં રાઇટની નિશાની કરવાની છે, સિંહનું પણ દોરતો નથી, સસલું દોરે છે તો તેનામાં પણ રાઇટની નિશાની કરવાની છે, હાથીનું પણ ચિત્ર દોરતો નથી. હવે પ્રશ્ન નંબર 8. નીચે આપેલા ચિત્રોમાં કયા કયા પશુ પક્ષી છુપાયેલા છે એ લખો. અહીંયા કયા બે પશુ પક્ષીની વાત કરવામાં આવી છે એ લખવાનું છે. તો પહેલા ચિત્રમાં ગાય અને ભૂંડની વાત કરવામાં આવી છે. બીજા નંબરના ચિત્રમાં બતક અને મોર, ત્રીજા નંબરમાં ઘોડો અને બકરી, ચોથા નંબરમાં ગાય અને સિંહ, પાંચમા નંબરમાં ગધેડું અને હરણ, છઠ્ઠા નંબરમાં ઊંટ અને બકરી, સાતમા નંબરમાં પોપટ અને મોર, આઠમા નંબરમાં કૂતરો અને બિલાડી, નવમા નંબરમાં સસલું અને પોપટ. હવે પ્રશ્ન નંબર 18. મને ઓળખીને મારું નામ લખો. લાલ લાલ ગોળ ગોળ રસથી ભરપૂર છું, બોલો હું કોણ છું? તો આવશે ટમેટું. પહેલાં લીલું પછી પીળું, સ્વાદે હું છું ખાટું ખાટું, બોલો હું કોણ? તો લીંબુ. સાગર કિનારે રહું છું, ઊંચે ઊંચે જાઉં છું, મોટા ફળ આપું છું, બોલો હું કોણ છું? તો નાળિયેરીનું ઝાડ. ખોબા જેવું લાગું છું, પાણી પર હું દોડું છું, હાલક ડોલક થાઉં છું, બોલો હું કોણ છું? તો આવશે નાવડી.